નમસ્કાર તમે જોઈ રહ્યા છો કે એન ન્યૂઝ સમાચારમાં વાત કરીએ તો રાજુલા શહેર ખાતે રાજુલા પોલીસની ટીમ દ્વારા ગેરકાયદેસર ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા ઇસમની મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રાજુલા શહેર ખાતે રાજુલા પોલીસે ઉત્તરાયણમાં ચાઇનીઝ દોરીનું ગેરકાયદેસર વેચાણ કરનાર ઇસમ સફીમ મહમ્મદ ઉર્ફે સમીર સલુદ્દીનભાઈ દલ ઉંમર વર્ષ ચોત્રીસ ધંધો વેપાર રહેવાસી રાજુલા વાવેરા રોડ કન્યા શાળા નંબર ત્રણ પાસે વેપાર કરતા વેપારીની ચાઇનીઝ દોરો બે ફિરકી તથા અન્ય દોરીના મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ કામગીરી રાજુલા પોલીસ સ્ટેશનના આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર હિંમતભાઈ લખમણભાઈ રાઠોડ તથા પોલીસ કોન્સ્ટેબલ મિતેશભાઈ કનુભાઈ વાળા તથા પોલીસ કોન્સ્ટેબલ રોહિતભાઈ કાળુભાઈ પરમારે કાર્યવાહી કરી છે ત્યારે રાજુલા પોલીસે ચાઇનીઝ દોરી વાપરવી નહીં તેમજ પક્ષીઓને ઘાયલ ન થાય તેની કાળજી રાખવી તેમજ ઇલેક્ટ્રિક વાયરમાં ફસાયેલ પતંગ લેવા નહીં જે માટે બાળકોએ ખાસ ધ્યાન રાખવું અને ઇલેક્ટ્રિક શોટ ન લાગે તેની કાળજી રાખવા માટેની અપીલ કરવામાં આવી છે તેમજ કોરોના ગાઈડલાઇનનું પાલન કરી અને આપણે સૌ સ્વસ્થ રહીએ તેવી રાજુલા પોલીસે શહેરીજનોને નમ્ર અપીલ કરી છે સમાચારોની ઝડપી માહિતી માટે કાનાબા ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો બેલેકન દબાવવાનું ના ભૂલતા